नमस्कार, आप जी रहा छू जी 24 कलाक हूँ छो आपनी साथ दीक्षिता ने कच्छ में भारत पाकिस्तान बॉर्डर पर भूकंप नो आंचको अनुभव आयो छे। 3.3 नी तीव्रता नो आ भूकंप आवता लोको मां भय। रविवारे रात्रे 11:31 आ भूकंप नो आंचको अनुभव आयो। भूकंप नो केन्द्र बिंदु लखपत थी 35 किलोमीटर दूर बॉर्डर विस्तार में नोंधायो छे। तो राजेंद्र अमारी साथे फूल लाइन पर जोड़ाई गया छे। राजेंद्र, मोड़ी रात्रे आ भूकंप नो आंचको अनुभवायो छे, लोकोमां भय। जी दीक्षिता, बात करी तो कच्छमां भारत पाक ने बॉर्डर पर भूकंप नो आंचको अनुभवायो छे। मोड़ी रात्रे 11:31 आंचको आव्यो हतो। रिक्टर स्केल पर 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। ભૂકંપનો કેન્દ્રબિંદુ લખપતથી 65 કિલોમીટર દૂર બોર્ડર વિસ્તારમાં નોંધાયો છે અને લખપત, ગુનેરી અને જે સરહદી બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળના લોકોને મોડી રાતે આંચકો અનુભવ્યો હતો અને કેટલાક લોકો જે બહાર દેશ ઉતર્યા હતા એ લોકો બહાર પણ દોડી આવ્યા હતા। અને અત્યારે યાદ ઉલ્લેખનીય એ છે કે જે ઠંડી અને ગરમીની સિઝનમાં જ્યારે તાપમાનમાં વધઘટ થાય છે ત્યારે આંચકાઓ વધારે પડતા આવતા હોય છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ। અને હવે જોઈશું કાળઝાળ ગરમી। तो गुजरात में आगामी 3 दिवस काळझाळ गरमी पड़वानी आगाही करवामां आवी छे। गुजरात में आज ऑरेंज अलर्ट जाहिर करायो छे, ज्यारे मंगळवार अने बुधवारे येलो अलर्ट नी हवामान विभागे आगाही करी छे। आवतीकालथी तापमान में 3 डिग्री नो वधारो थई शके छे। अमदावाद नुं तापमान 37 डिग्री ने पार जई शके छे। 40 डिग्री गरमी पड़शे। एंटी साइक्लोनिक सर्क्युलेशन नी आ असर थी आगामी 2 दिवस में आकाश स्वच्छ रहेवाथी अमदावाद सहित राज्यना मोटा भागना शहरों में तापमान 1 થી 2 डिग्री वधशे। अमदावादनुं महत्तम तापमान वधीने 40 डिग्री और लघुत्तम तापमान पण 2 डिग्री जेटलुं वधीने 21 डिग्रीए पहोंचशे। 2 दिवस बाद आकाश में वादळोनुं प्रमाण वधता महत्तम तापमान यथावत रहेशे, परंतु लघुत्तम तापमान 1-2 डिग्रीनो घटाडो थवानी पण शक्यता होवाथी बपोरे भारे गरमीनो प्रकोप वर्ताशे। અને હવે જોઈશું વિધાનસભા સત્રનો 8મો દિવસ। તો આજે વિધાનસભાના બજેટ સત્રનો 8મો દિવસ છે। શિક્ષણ, વન, પર્યાવરણ, મહિલા બાળ કલ્યાણના પ્રશ્નો અંગે ચર્ચાઓ થશે। ઈડર પાંજરાપુરમાં પશુઓના થયેલા મૃત્યુ અંગે પણ ચર્ચાઓ થશે। કોંગ્રેસના એમએલએ રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુ પટેલ ગૃહને ધ્યાન દોરશે। પશુપાલકોને લઈને કરેલી કામગીરી વિશે પણ મંત્રી જવાબ આપશે। વર્ષ 2022નું ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક પણ રજૂ કરવામાં આવશે। તો આજે વિધાનસભા સત્રનો 8મો દિવસ છે, ત્યારે અનેક પ્રશ્નો છે તેને લઈને ધ્યાન દોરવામાં આવશે। સાથે સાથે અનેક પ્રશ્નોને લઈને ચર્ચાઓ થશે। પશુપાલકોને લઈને કરેલી કામગીરી વિશે પણ મંત્રી જવાબ રજૂ કરશે। તો કમળ અભિયાનનો પ્રારંભ જોઈશું। તે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદના સરદારનગર વિસ્તારથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઇલેક્શન અભિયાનની શરૂઆત કરાવી। વોલ પેઇન્ટિંગ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। અભિયાનની શરૂઆતથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે ઘરે ઘરે જઈને વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરાયું છે। તો વોલ પેઇન્ટિંગમાં મોદીનું ગુજરાત, ગુજરાતના મોદી, ભાજપ સાથે અડીખમ, સૌનો સાથ સૌનો વિકાસ સહિતના સૂત્રો લખાયા છે। આ દરમિયાન સી આર પાટીલે 182 બેઠક જીતવાનું પણ આહવાન કર્યું। તો એક તરફ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે, તો બીજી તરફ કોંગ્રેસનો હાઈકમાન્ડ જ દુવિધાઓથી ઘેરાયેલો છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામમાં સૌથી નીરસ પ્રદર્શન બાદ હવે કોંગ્રેસમાં હારના કારણ અંગે મંથન ચાલી રહ્યું છે અને પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ બેઠક કરી અને આત્મમંથન કર્યું, પરંતુ એમાં પણ જૂથવાદ સ્પષ્ટ દેખાયો।
18 ફેબ્રુઆરીએ કોંગ્રેસના ધારદાર પ્રવક્તા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી ધારાસભ્યો અને કાર્યકરોના રાજીનામાની યાદી ખૂબ જ લાંબી છે, પરંતુ આ ઘટનાક્રમ છતાં પણ કોંગ્રેસમાં વિખવાદ હજુ પણ ચરમસીમાએ છે. જયરાજસિંહ પરમારના રાજીનામાને હજુ એક મહિનાનો સમય નથી થયો ત્યાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી સામે આવ્યો. આ વખતે વિરોધનું કારણ બન્યા હાર્દિક પટેલ. ગાંધીનગરમાં યુથ કોંગ્રેસની બેઠકમાં હાર્દિક પટેલનો વિરોધ થયો. યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ સ્પષ્ટ દેખાયો. હાર્દિક પટેલ બોલવા ઊભા થતા અન્ય જૂથ ચાલતું થઈ ગયું. હાર્દિક પટેલે પોતાનું વક્તવ્ય અધ વચ્ચે જ ટૂંકાવવું પડ્યું. જોકે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સામેના વિરોધને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જ નકારી રહ્યા છે. બે કલાકનો સમય હોય ને કોઈક બે પાંચ મિત્રો ઉઠે એટલે કોકની સ્પીચનો વોકઆઉટ થતો હોય એવું ક્યાંય દેખાતું નથી. સરવાળે પક્ષ મોટો છે અને પક્ષમાં બધા ચૂંટણી સાથે લડ્યા છે અને ચૂંટણી લડી અને જ્યારે યુથ કોંગ્રેસની શિબિર મળી રહી છે ત્યારે ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ એ કોઈ વાય કે એક્સ હોય પણ તમામ પદાધિકારીઓ સાથે રહી અને શિબિરમાં ત્રણે ત્રણ દિવસનું સરસ મજાનું કામ કરશે અને 28મી તારીખનો જે આંદોલન છે બેરોજગાર યુવાનોનું એમાં પણ બધા સાથે મળીને ખૂબ સારી રીતે કામ કરશે. એક બાજુ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સામે જ નેતાઓની નારાજગી સ્પષ્ટ રીતે બહાર આવી તો બીજી તરફ એક સાથે 25 ધારાસભ્યો રાહુલ ગાંધીને મળવા માટે પત્ર લખ્યો. જો કે આ મુલાકાતને કોંગ્રેસના નેતાઓ શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે અને ભાજપના નેતા કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે. માત્ર 22માં કોંગ્રેસ કેવી રીતે જીતી શકે અને જીતવા માટે થઈને શું શું કરવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની વીકનેસ એની સામે કેવી રીતે લડી શકાય આટલી ચર્ચા કરવા માટે જવાના છે કે 22માં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના હિતમાં હરાવવી જોઈએ. આ 66 ધારાસભ્યો જે છે એ સિઝન પ્રૂફ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના જ ગમે તેટલા આજકા રોદા આવ્યા તોય એ ડૈગા નથી. એટલે મને નથી લાગતું કે આમાંથી કોઈ હવે જાય, કારણ કે આ બધાએ બધી જ પરીક્ષાઓ પાસ કરી હતી. પાંચ રાજ્યોમાં જે રીતે કોંગ્રેસને ધૂબી પછાડ મળી છે એ જોતા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 27 વર્ષોથી જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાનો પ્રેમ મળી રહ્યો છે એ જોતા કોંગ્રેસ નિરાશ અને હતાશ જણાઈ રહી છે. અહીંયા કોંગ્રેસમાં અનુશાસન અને શિસ્તનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. એમના ધારાસભ્યોની સંખ્યા તો વધારે છે પરંતુ પત્ર માત્ર 25 ધારાસભ્યોએ લખ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસમાં જે જૂથવાદ પ્રવર્તી રહ્યો છે તેના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે. આંતરિક વિખવાદ અને ટાંટિયા ખેંચમાં ગુજરાત કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે, પરંતુ સત્તાના સપના હજુ પણ કોંગ્રેસના નેતાઓ જોઈ રહ્યા છે. 2022ની રણનીતિ માટે કોંગ્રેસ નરેશ પટેલનો સહારો લેવા માગે છે. ગુજરાતમાં ભાજપના પાટીદાર ચહેરા સામે કોંગ્રેસ પણ પાટીદાર દાવ ખીલવા માટે નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે. અમે અમારી વાત એમની પાસે મૂકી રહ્યા છીએ, એ એમની વાત અમારી પાસે મૂકી રહ્યા છીએ. ચર્ચાને વાટાઘાટોનો દોર ચાલુ છે, પણ એક સામાજિક સારા આગેવાન કોંગ્રેસમાં આવે એવી અમારી લાગણી છે અને અમારા આગેવાનો પણ આ વાત કરી રહ્યા છે. એ વાત અમારા પૂરતી છે, એ વાત અમે કરી શકીએ. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને આશીર્વાદ આપે અને કોંગ્રેસ દ્વારા પ્રજા કલ્યાણનું કામ. પણ હું ફરીથી નરેશભાઈને જાહેર જીવનમાં આવવા, રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ એક એવો એકમાત્ર પક્ષ છે કે જે પ્રજાજીવનનું કલ્યાણની સાથે વિચારધારાની સાથે ખૂબ સારું કામ કરી શકે છે અને એમની શક્તિ પ્રજાજીવનમાં ઉપયોગી થાય એ માટે કોંગ્રેસમાં આવે એમનો આવકાર્ય છે. રાજકારણમાં આવવાની ચર્ચા વચ્ચે નરેશ પટેલ ખુદ દિલ્હી પહોંચ્યા. સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલના નામને લઈને નવા જૂની થવાના એંધાણ છે.
રોકાશે એક બ્રેક માટે, ને બ્રેક પહેલા જોઈશું 2 મિનિટ ફટાફટ ખબરો. પ્રસ્તુત કરતા તિરુપતિ કોટન સીડ ઓઇલ, મેરે ઓર મેરે ફેમિલી કે લિયે બેસ્ટ. રશિયા અને યુક્રેનના મહાયુદ્ધનો આજે 19મો દિવસ. રશિયન દળોના ફાયરિંગમાં પત્રકારનું મોત. રશિયાના હુમલામાં પશ્ચિમી યુક્રેનના 35 લોકોના મૃત્યુ થયા. યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય. યુક્રેનથી પોતાનો દૂતાવાસ હટાવશે ભારત. વિદેશ મંત્રાલયે યુક્રેનમાં આવેલા પોતાના દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી છે. દેશના પશ્ચિમી ભાગોમાં હુમલા સહિત યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષાની સ્થિતિના કારણે લેવાયો નિર્ણય. દક્ષિણ યુક્રેનિયન શહેર માઇકોલેવ પર હવાઈ હુમલામાં 9 લોકો માર્યા ગયા. પ્રાદેશિક ગવર્નર વિતાલી કીમે એક ઓનલાઈન નિવેદનમાં આપી જાણકારી. યુક્રેની મીડિયાના જણાવ્યા અનુસાર રશિયન વિમાનો પર એન્ટી ક્રાફ્ટ મિસાઇલ હુમલો કરાયો. યુક્રેનની સેનાએ રશિયાના 7 વિમાન તોડી પાડ્યાનો કર્યો દાવો. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન. રશિયાના પ્રતિનિધિમંડળ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાટાઘાટો ચાલુ હોવાનું જણાવ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિએ ફરીથી કરી નો ફ્લાય ઝોનની માંગ. નાટોએ ચેતવણી આપતા કહ્યું કે નાટો દેશની સરહદ પર પણ રશિયા મિસાઇલ હુમલો કરી શકે છે. યુપીની ચૂંટણીમાં જીત બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. 2 કલાક ચાલી આ બેઠક અને બેઠક બાદ પીએમ મોદીએ કર્યું ટ્વીટ. યુપીમાં મળેલી ઐતિહાસિક જીતના અભિનંદન પાઠવ્યા. લખ્યું, 5 વર્ષમાં તેમણે લોકોના કામ પૂરા કરવા માટે પરિશ્રમ કર્યો. મધ્યપ્રદેશ સરકારે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને રાજ્યમાં કરમુક્ત કરી. સીએમ શિવરાજસિંહ ચૌહાણે લીધો આ નિર્ણય. પ્રસ્તુત કરતા તિરુપતિ કોટન સીડ ઓઇલ, મેરે ઓર મેરી ફેમિલી કે લિયે બેસ્ટ. વેલકમ બેક. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હવાના પ્રદૂષણનું સ્તર દિલ્હી કરતા પણ વધી ગયું છે. ખાનગી એપ્લિકેશન પ્રમાણે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 60 રહ્યો છે, જ્યારે અમદાવાદનો આ સરેરાશ ઇન્ડેક્સ 4 ગણો વધારે એટલે કે 249 રહ્યો. અમદાવાદના નવરંગપુરા અને પીરાણાનો AQI 300થી વધારે રહ્યું. નવરંગપુરાનો AQI 359, તો પીરાણાનો AQI 300 રહ્યો, જ્યારે બોપલ અને રાયખડનો AQR 250થી વધારે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે શહેરમાં વાયુ પ્રદૂષણ વધવા પાછળના કારણોમાં પીરાણાના સળગતા ડુંગરમાંથી 24 કલાક નીકળતો ધુમાડો છે. આ ઉપરાંત લગભગ 12 વર્ષથી ચાલતા મેટ્રોના કામ અને સંખ્યાબંધ કન્સ્ટ્રક્શન સાઇટને લીધે સૂક્ષ્મ પોલિટિક્સ પાર્ટિકલ્સ વાતાવરણમાં ભળી ગયા છે. સાથે જ આ વાયુ પ્રદૂષણના કારણે ગરમીનું પ્રમાણ 2 ડિગ્રી વધ્યું છે. તો ઓમિક્રોન અને ડેલ્ટાથી કોરોનાનો નવો વેરિયન્ટ બન્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ અંગે WHOએ ચેતવણી આપી છે અને આ વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાવી શકે છે સંક્રમણ. ફ્રાન્સમાં જાન્યુઆરી 2022થી ફેલાઈ રહ્યો છે આ વેરિયન્ટ. વૈજ્ઞાનિકોએ આપી છે ચેતવણી કે કોરોનાના અનેક વેરિયન્ટ આવી શકે છે સામે. ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ આ વેરિયન્ટના કેસો જોવા મળ્યા છે. જો કે આ વેરિયન્ટ કેટલો ખતરનાક છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી અને હાલ કોરોનાના કેસમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં થોડી રાહત જોવા મળી છે. પરંતુ કોરોનાનો નવો વેરિયન્ટ અને કેટલાક દેશમાં ફરી વધી રહેલા કેસથી ચિંતામાં વધારો થયો છે. એટલે જો સાવધાની નહીં રાખવામાં આવે તો આગામી દિવસોમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી શકે છે. ખેડાના નડિયાદમાં ગમખ્વાર અકસ્માતમાં 4 યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. નડિયાદ ખેડા બાયપાસ હાઈવે પર આ અકસ્માત સર્જાયો. રોડ ઉપર ઉભેલા કન્ટેનરની પાછળ બાઇક ઘૂસી જતા આ અકસ્માત થયો છે. બાઇક સવાર 4 યુવકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા. તમામ યુવકો અમદાવાદના અમરેવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી છે. અકસ્માતની જાણ થતાં માતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઓવર સ્પીડને કારણે બેલેન્સ ન રહેતા આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતદેહો
માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. નચિકેત અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. નચિકેત, ચાર યુવકો જેમના ઘટનાસ્થળે મોત થયા છે, પરિવારજનોને આ અંગેની જાણ થતા આક્રંદ કરી રહ્યા છે તે લોકો. ચોક્કસથી દીક્ષિતા, જો વાત કરવા જઈએ તો મોડી રાત્રે જે નડિયાદ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 છે ત્યાં જે બાયપાસ ખેડા બાયપાસ જે હાઈવે પડે છે ત્યાં આગળ જે વેસ્ટર્ન હોટલ હતી ત્યાં વેસ્ટર્ન હોટલની જે પાર્કિંગ હોય છે તેમાં કન્ટેનર ઉભું હતું. તેની પાછળ જે આ બાઇક છે, જે બાઇક પર ચારે યુવકો સવાર હતા અને બાઇક જે કન્ટેનરમાં ઘૂસી જતા ચારે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ ચારે યુવકો અમદાવાદ સીટીએમ અને અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે. હાલ અત્યારે માતર જે સીએસસી સેન્ટર છે ત્યાં આગળ ચારે યુવકોના મૃતદેહ પીએમ માટે લઈ જવામાં આવ્યા છે અને જેમાંથી ચાર યુવકોના જે મોત થયા છે માતર પોલીસ હાલ તપાસ કરી રહી છે. પરંતુ ત્રણ યુવકોની ઓળખ થઈ ગઈ છે, અન્ય એક યુવકની હજુ ઓળખ થઈ શકી નથી. હાલ અત્યારે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. પરંતુ જાણવા જેવી બાબત એ છે કે આ ચારેય યુવકો એક જ બાઇક પર સવાર હતા અને બેલેન્સ ન રહેવાના કારણે જે કન્ટેનર જે પાર્ક કરેલું હતું તેની પાછળ આ બાઇક ઘૂસી જતા આ અકસ્માત થયો છે. તેમાં ચારેય યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય થયા છે. વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેનાની રચના કરાઈ. વિજાપુરના પામોલમાં અર્બુદા સેનાની જાહેર સભા યોજાઈ હતી. સભામાં વિપુલ ચૌધરીએ સરકારની સમક્ષ રોષ વ્યક્ત કર્યો. હરિભાઈ વેલજીભાઈ ચૌધરી સામે વિપુલ ચૌધરી આક્ષેપો કર્યા છે. ત્રણ દાયકા સુધી સેવા કરી તેમ છતાં ગદ્દારી થઈ, હું સાધારણ સભામાં ન પ્રવેશી શકું તેવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી. પાટીદારોના વિરોધ સમયે ડેરીમાં બેઠકો મળતી હતી. ડેરીમાં દરરોજ ભાજપની ત્રણ ત્રણ પ્રદેશ કારોબારી યોજાતી હતી. આભાર માનવાની જગ્યાએ અમને જેલ ભેગા કર્યા હતા. સમગ્ર રાજના પાટીદારો તમારા વિરુદ્ધમાં આંદોલન કરતા હતા ત્યારે એક સંસ્થામાં તમે ત્રણ ત્રણ દિવસ સુધીની પ્રદેશની કારોબારીઓ કરાવી, ત્રણ ત્રણ દિવસ સુધી એ પ્રદેશની કારોબારીમાં પણ આ મોકજીબેન આશાબેન નો આભાર તો તમે માની નથી શકતા. તમે નગુણા માણસો, આભાર માનવો તો દૂરની વાત, ઉપરથી ઘીમાં ભેળસેળ કરે છે એવા ખોટા આક્ષેપો સાથે અમને પણ જેલમાં પૂરી દેશો. તો જે ડેરીનું કામકાજ વિપુલ ચૌધરી સમરસતાથી કરી શકતો હોય એ ડેરીના કામકાજમાં આજે વિપુલ ચૌધરી સાથે ગદ્દારી કરવાનું કારણ શું? ગદ્દાર હરિભાઈ વેલજીભાઈ ચૌધરી આ કોંગ્રેસ અને ભાજપ સાથે ચૌધરી સમાજનો વેપાર કરવાનું તમને લાયસન્સ કોણે આપ્યું છે? સમાજને એક કરવા માટેનો વિપુલભાઈ ચૌધરીના નેતાને છે. સમાજ એક કરવા માટેની આ સંગઠનની રચનાની આ મીટિંગ છે. સમાજનું સંગઠન કળિયુગે સંઘ શક્તિ મહત્વની, સંગઠન શક્તિ મહત્વની. આ આતરે હાલ આ સંગઠન માટેની રચના છે, સમાજ સંગઠન માટેની. સમાજ, અમારો સમાજ પાર્ટીઓમાં ટિકિટો લેવામાં, સંસ્થાઓમાં વિવિધ રીતે જે અગાઉ લોકોએ જે સત્તાલાલજીએ વેચણી કરી લીધી છે એને એક કરવા માટેની આ એક જહેમત છે. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. બુલેટિન અંતમાં જોઈશું મુખ્ય સમાચારો.